morning everyone. Dhoran 6, standard 6, subject science, એટલે કે વિષય વિજ્ઞાન. જેમાં આપણે chapter 8 નો અભ્યાસ કરીએ છીએ. Chapter 8 ના અભ્યાસમાં આપણે છેલ્લે માનવ કંકાલ વિશે જોયું હતું. માનવ કંકાલ એટલે શું? તો આપણે કીધું હતું કે શરીરના જે જુદા જુદા હાડકાઓ છે, આ બધા હાડકાઓ જે છે એ એવી રીતે ગોઠવાયેલા છે કે જેથી શરીરને એક સુંદર આકાર આપી શકે અને એક આખું માળખું તૈયાર કરે છે. આ માળખાને આપણે કંકાલ તરીકે ઓળખીએ છીએ. એ સિવાય આપણે એ પણ વાત કરેલી કે શરીરમાં જુદા જુદા હાડકાઓ આવેલા છે. એમાં તમારી ટેક્સ્ટબુકમાં પંજાના હાડકાઓ, પાસરી પિંજર, સ્કંદાસ્થિ અને કરોડ મેરુદંડ, જેને કરોડ સ્તંભ અથવા તો કરોડ રજ્જુ પણ કહો છો. રજ્જુ એટલે દોરડું, જે આખો દોરડા જેવો આકાર દર્શાવે છે. આના વિશે આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી. આજે આપણે આ સ્કંદાસ્થિ વિશે સમજ્યા. સ્કંદ એટલે ખભો અને અસ્થિ એટલે હાડકું. ખભામાં જે બે ઉપસેલા હાડકાઓ આવેલા છે એને આપણે સ્કંદાસ્થિ કહીએ છીએ. ત્યારબાદ આપણે સમજવાનું છે નિતંબાસ્થિ. તો નિતંબાસ્થિ જે છે એને શ્રોણી અસ્થિ એવા નામથી પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ છે શ્રોણી અસ્થિ. તો આ નિતંબાસ્થિ જે છે શરીરના કયા ભાગમાં આવેલું છે, એ શું કામ કરે છે, એનું હોવું શા માટે જરૂરી છે, તો એના વિશે વાત કરીએ. તો આ નિતંબાસ્થિ જે છે એ ઉદર, ઉદર એટલે પેટ, પેટના નીચેના ભાગમાં આખા રાઉન્ડમાં આવેલું છે અને એના મદદથી જ આપણે બેસી શકીએ છીએ. નિતંબાસ્થિ જે છે એ શું કાર્ય કરે છે, તો જઠર જે છે એ જઠરની નીચે આવેલા તમામ શરીરના અંગો જે છે એને રક્ષણ પૂરું પાડે છે અને જેની મદદથી આપણે બેસી શકીએ છીએ. તો નિતંબાસ્થિ વિશે લખવું હોય તો આપણે લખી શકીએ કે તે જઠરના નીચેના ભાગમાં આવેલું છે. નીચેના ભાગમાં આવેલું અસ્થિ છે અને એ જઠરની નીચેના ભાગના જે વિભિન્ન અંગો છે શરીરના એને રક્ષણ પૂરું પાડે છે. તમે મારી સાથે લખવું હોય તો લખી શકો છો. ત્યારબાદ કહીએ તો એક વાક્ય એ પણ કહી શકાય કે આ નિતંબાસ્થિ જે છે એનો એક ભાગ જે છે કે જેના આધારે આપણે બેસી શકીએ છીએ. વાક્ય લખવું હોય તો તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે, તમે એ રીતે લખી શકો કે આ નિતંબના ભાગનો એ હિસ્સો છે, આ નિતંબના ભાગનો એ હિસ્સો, હિસ્સો એટલે ભાગ જ થાય, જેના આધારે અથવા જેની મદદથી આપણે બેસી શકીએ છીએ. તો આ વાત થઈ નિતંબાસ્થિની. ત્યારબાદ આપણે જોઈએ શરીરનો બીજો ભાગ. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 71 પર આપેલું છે, એમાં કીધું છે માનવ ખોપડી. અહીંયા ઉપરનો જે ભાગ છે તમે જાણો છો એને ખોપડી તરીકે ઓળખવામાં આવે છે અને ચિત્ર પણ આપેલું છે માનવ ખોપડીનું. આ માનવ ખોપડીમાં અનેક હાડકાઓ આવેલા છે જેની આપણે પહેલા લેક્ચરમાં જ વાત કરેલી. અને આ હાડકાઓ શા માટે આવેલા છે, તો માનવ ખોપરીમાં આવેલા હાડકાઓ તમે કહી શકો
કે તમને એવો પ્રશ્ન થતો હોય કે માણસની જે ખોપરી છે એમાં આટકાઓ શા માટે આવેલા છે તો આપણે જાણીએ છીએ કે આપણા શરીરનું મહત્વનું અંગ હોય તો એ મગજ છે કારણ કે મગજ જ આખા શરીરનું જે છે એ સંચાલન કરે છે અને આ મગજનું રક્ષણ કરવા માટે માનવ ખોપરી આવેલી છે આપણા શરીરમાં બે મગજ છે એક મોટું મગજ અને એક નાનું મગજ તો આ મગજનું રક્ષણ કરવા માટે પણ માનવ ખોપરીમાં જુદા જુદા ઘણા બધા હાડકાઓ આવેલા છે હવે અહીંયા આપણે વાત કરી કે કેટલા હાડકાઓની કયા કયા તો કે સ્કંધાસ્થિ નિતંબાસ્થિ ખોપરીમાં આવેલા હાડકાઓ આ બધા હાડકાઓની વાત કરી પણ એ સિવાય પણ કંકાલની વાત કરીએ કાલે મેં તમને કંકાલ બતાવેલું એ કંકાલની વાત કરીએ તો એ કંકાલમાં હાડકા સિવાય પણ એવા ઘણા શરીરના અંગો આવેલા છે એવા ઘણા બધા અંગો છે કે જે હાડકા જેટલા કઠણ નથી વાળવા હોય તો વાળી શકાય એવા છે જે હાડકા જેટલા કઠણ નથી અને વાળવા હોય તો વાળી શકાય એવા અંગો છે તો આ અંગોને શું કહેવામાં આવે છે તો મેં એક શબ્દ લખેલો છે કોમલાસ્થિ કોમલ વત્તા અસ્થિ કોમલ એટલે કુમળું અને અસ્થિ એટલે હાડકું એવું હાડકું જેને હાડકાનો એક પ્રકાર ગણાવી શકાય કે જે કોમળ છે જેને વાળવું હોય તો વાળી શકાય છે એને અસ્થિ કુર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો કાસ્થિ તરીકે પણ ઓળખવામાં આવે છે તો એના વિશે આપણે જોઈએ વ્યાખ્યા લખવી હોય કે કોને કોમલાસ્થિ કહેવાય અથવા તો કોને અસ્થિ કુર્ચા કહેવાય તો એના વિશે આપણે વાત કરી શકીએ કે આપણા શરીરના એવા અંગો વ્યાખ્યા લખવી હોય તો તમે લખી શકો આપણા શરીરના એવા અંગો કેવા તો કે જે હાડકા જેટલા કઠણ નથી અને વાળી શકાય તેવા છે જેને કોમલાસ્થિ અથવા તો તમે અસ્થિ કુર્ચા એવું પણ કહી શકો તરીકે ઓળખવામાં આવે છે તો આ વાત થઈ અસ્થિ કુર્ચા કોને કહેવાય એની તો આના વિશે ઉદાહરણ જોઈતું હોય તમારે એમ વિચારવું તમને પ્રશ્ન થતો હશે કે ટીચર આ જે કોમલાસ્થિ છે તે આપણા શરીરમાં ક્યાં આવેલું છે તો કોમલાસ્થિ જે છે એ નાકના ભાગમાં અને કાનના ભાગમાં એટલે કે આપણું નાક જે છે એ અને કાનનો અમુક ભાગ આ કુર્ચાનો બનેલો છે તમે કાનની બૂટ અડવાનો પ્રયત્ન કરો કાનનો ઉપરનો ભાગ અડવાનો પ્રયત્ન કરો ઉપરનો ભાગ જ્યારે અડવાનો પ્રયત્ન કરશો ત્યારે તમને અહીંયા હાડકું અહીંયા પાછળની સાઈડ જોશો તો કઠણ હાડકું જે વળતું નથી એનો અનુભવ થશે અને કાનની બૂટ આ જે નીચેનો કોચો ભાગ છે એને આપણે બૂટ કહીએ છીએ આ કાનની બૂટ જે છે એ પકડશો તો તમને એના ઉપરનો ભાગ જે છે એમાં કોઈ ફરક લાગશે ઉપરનો અને નીચેનો ભાગ જે છે એમાં ફેર લાગશે તો કાનની ઉપરનો ભાગ જેટલો નાજુક નથી અને પોચો છે ઉપરના ભાગ કરતાં આ ભાગ કેવો છે પોચો તો આ ભાગ જે છે એ કોમલાસ્થિનો બનેલો છે અથવા તમે એવું કહી શકો કે કુર્ચાનો બનેલો છે તો આ વાત થઈ હાડકાઓની આપણે જોયું કે માનવ કંકાલમાં અનેક અસ્થિઓ એટલે કે હાડકાઓ કાસ્થિઓ અને સાંધાઓ કાસ્થિઓ એટલે જેને આપણે અસ્થિ કુર્ચા કહીએ છીએ તો આખું માનવ કંકાલ જે છે એ સાંધા હાડકા અને કોમળ હાડકા આનું બનેલું છે અને જેના કારણે આપણે શરીરનું જુદા જુદા પ્રકારનું હલનચલન કરી શકીએ છીએ તમે પણ આ જે માનવ શરીરનું આખું કંકાલ છે તમારી ટેક્સ્ટબુકમાં એનું ચિત્ર પણ આપેલું છે એ તમે તમારી રફ બુકમાં અથવા ફેર બુકમાં નોટમાં વ્યવસ્થિત દોરવાનો પ્રયત્ન કરજો હવે આપણે જોઈએ કે આપણા શરીરમાં આવેલા હાડકા સાંધા વગેરેની માહિતી આપણે મેળવી એની સમજ પણ મેળવી એ સિવાય એ પણ જાણ્યું કે ગતિ કરે છે આપણે સૌથી જ પહેલાં જ્યારે ચેપ્ટર 8 સ્ટાર્ટ કર્યું ત્યારે કોષ્ટક તૈયાર કર્યું હતું યાદ હોય તો કે હા નામાં જવાબ લખવાનો હતો શરીરના ભાગ આપેલા હતા અને એમાં કીધું હતું હલનચલન કરે છે અંશત હલનચલન કરે છે બિલકુલ હલતું નથી કે બધી રીતે હલનચલન કરે છે બરાબર આમાં આપણે હા ના એવો જવાબ આપેલો કોષ્ટક યાદ કરશો તો તમને ખ્યાલ આવી જશે
તો હવે એક પ્રશ્ન છે બેટા કે આપણે એમ કીધું કે હા હાડકાઓમાં સાંધા છે એટલે હલનચલન કરી શકે છે ચલો એક પ્રવૃત્તિ કરાવું તમારો હાથ જે છે એ સીધો કરો બધા બાળકો મારી સાથે આ પ્રવૃત્તિ કરશે તમારો હાથ સીધો કરો એને આમ વાળો વાળશો એટલે અહીંયા આ ભાગ જે છે એ સંકોચાતો હોય એવો દેખાય છે તમે આમ કરશો ને એટલે ફૂલાશે આમ કરશો એટલે સંકોચાશે જુઓ તો હાડકા સિવાયનો આ જે ભાગ જે છે શરીરનો જેને આમ અડીને તમે પ્રયત્ન કરશો તો અડી શકશો આ જે ભાગ જે છે એ જ્યારે બીજા હાથ વડે તેને અડવાનો પ્રયત્ન કરશો તો એ જે તમને અંદરનો શરીરનો ભાગ જોવા મળે છે એને સ્નાયુઓ તરીકે ઓળખવામાં આવે છે અને આ સ્નાયુઓ જે છે એ સંકોચન અને વિકોચન પામે છે તમારી ટેક્સ્ટબુકમાં સંકોચન એક જ શબ્દ આપેલો છે તો એના વિશે વાત કરવી હોય કોને સંકોચન કહેવાય શબ્દનો અર્થ આપણને ખબર હોય બેટા જો કોઈ શબ્દનો અર્થ આપણને ખબર હોય તો એના વિશે આપણે સારી રીતે સમજી શકીએ છીએ સંકોચન એટલે ભેગું થવું સંકોચનનો અર્થ થાય ભેગું થવું હવે તમે ફરીથી એ પ્રયત્ન કરો ચલો હાથ સીધો કરો છો અને પાછો આ હાથ કરો છો એટલે અહીંયાથી શરીરનો અમુક ભાગ સંકોચાય છે બરાબર અને સંકોચાય છે એટલા માટે જ આપણે હાથને વાળી શકીએ છીએ નહીતર આપણે હાથને વાળી શકીએ નહીં તો એ જે ભાગ જ્યારે હાથ ખોલો છો ત્યારે હતો એવો નેવો થઈ જાય છે એટલે વિસ્તરણ અથવા વિકોચન પણ કહી શકાય જ્યારે એને વાળો છો ત્યારે સંકોચન પામે છે આ શરીરનો જે સંકોચન પામે છે ભાગ એને સ્નાયુઓ કહેવામાં આવે છે સ્નાયુઓનું શું થાય છે એ આપણે જોયું તો સ્નાયુ જે છે આપણે હાથ વાળીએ છીએ ત્યારે સંકોચિત અવસ્થામાં હોય છે જ્યારે ખોલીએ છીએ ત્યારે તેની મૂળ અવસ્થામાં આવી જાય છે એટલે કે જેવું હતું એવું થઈ જાય છે ચાલતી વખતે દોડતી વખતે હવે એક્ઝામ્પલ તરીકે તમે તમારી જગ્યાએ ઊભા થઈને અને પગને ચલાવવાનો પ્રયત્ન કરો જો તમે પગ આવી રીતે વાળશો એટલે ઘૂંટણના પાછળના ભાગમાં કડચડી જોવા મળશે સીધો કરશો તો જોવા મળશે નહીં ચામડી ઉપર આપણે આસાનીથી જોઈ શકીએ છીએ તો આવી રીતે ચાલતી વખતે દોડતી વખતે હાથ વડે કોઈ પણ કાર્ય કરતી વખતે પણ સ્નાયુઓ જે છે એ સંકોચન પામે છે તમે જગ્યાએ ઊભા થયા હોય તો બેસી જજો તો આ જે સ્નાયુઓ છે એ સંકોચન વિકોચન કરે છે અને એના કારણે જ આપણે હાડકાઓને હલનચલન પ્રદાન કરી શકીએ છીએ અસ્થિ જે છે એને હલનચલન પ્રદાન કરી શકીએ છીએ તો સ્નાયુઓ જે છે આપણને કઈ રીતે ઉપયોગી છે અથવા તો સ્નાયુઓનું કાર્ય શું છે એ સમજવા માટે આપણે અહીંયા લખી લઈએ પહેલો પોઈન્ટ આપણે એ સમજ્યા કે સ્નાયુઓ જે છે એ સંકોચન પામે છે સ્નાયુઓ સંકોચન પામે છે જો આ વાક્ય રચના છે એને સમજાવવાનો એક પ્રયત્ન કરું બેટા તમારી આંગળી છે અને તમે વાળી શકો છો સાંધામાંથી બરાબર તો અહીંયા રહેલું હાડકું શું થોડું ભેગું થાય છે ના અસ્થિઓ એટલે કે હાડકા જે છે એ સંકોચન પામતા નથી પણ શરીરની અંદર આવેલા જે સ્નાયુઓ છે એ સંકોચન પામે છે તમે તમારી આંગળીનો અનુભવ કરશો તો જુઓ અહીંયા અંદર આવેલા સ્નાયુઓ જે છે એ સંકોચન પામે છે અને એના કારણે જ અસ્થિઓ વળી શકે છે નહીંતર અસ્થિઓ વળી શકે નહીં એટલે તમે કહી શકો છો કે જ્યારે સ્નાયુઓ જ્યારે સ્નાયુઓ સંકોચિત અવસ્થામાં હોય સંકોચિત અવસ્થામાં હોય આપણે ફરીથી એનું સંકોચન અનુભવ કરીએ અથવા એ પ્રવૃત્તિ જે છે ફરીથી કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે જ્યારે તે સંકોચિત અવસ્થામાં હોય છે ત્યારે સ્નાયુઓ કેવા થઈ જાય છે તો કે નાના કઠણ અને જાડા થઈ જાય છે ત્યારે સ્નાયુઓ નાના કઠણ અને જાડા થઈ જાય છે હવે આ જ વાત
વાત સમજવા માટે આપણે ફરીથી પ્રયત્ન કરીએ તો તમારો હાથ જે છે એને આવી રીતે આટલો વાળો એટલે અહીંયા તમે જુઓ કઠણ ભાગ દેખાશે જેને તમે ઓલો પિક્ચર ને એવું જોયું હશે એમાં તમે કહેતા હોય છો બોડી બનાવે એમાં જેને મસલ્સ કહો છો તો આ તમે તરત જોશો તો એ કઠણ ભાગ જ્યારે હાથ આમ હોય છે ત્યારે આ ભાગ કેવો હોય છે પોચો હોય છે જ્યારે તમે આમ વાળો છો ત્યારે એ નાના થઈ જાય છે કઠણ થઈ જાય છે અને જાડા થઈ જાય છે આ જે છે સ્નાયુઓ છે અને એ સંકોચિત અવસ્થામાં હોય હવે એક સમજવા જેવી વાત એ છે કે સ્નાયુઓનું સંકોચન જ તમને અહીંયા સમજાવેલું છે તમારી ટેક્સ્ટ બુકમાં સ્નાયુઓનું સંકોચન જ સમજાવેલું છે તો સંકોચિત અવસ્થામાં સંકોચનશીલ અવસ્થામાં જ્યારે હોય સ્નાયુઓ ત્યારે નાના કઠણ અને જાડા થઈ જતા હોય તો જ્યારે તે મૂળ અવસ્થામાં હશે તેના વિરુદ્ધ હશે ને આપણે કહી શકીએ હા જ્યારે તે મૂળ અવસ્થામાં હશે ત્યારે મોટા ઊંચા અને પાતળા હશે જે તમારી ટેક્સ્ટ બુકમાં માહિતી આપેલી નથી પણ આપણે એના વિશે વાત કરી હવે કોઈ પણ અસ્થિને ગતિ આપવી છે એટલે હાડકું જે છે માનો કે આ હાડકાને હાડકું અહીંયા સીધું છે એને આમ આ બાજુ વાળવું છે કે આ જગ્યાએથી આ જગ્યાએ આવ્યું એને આપણે ગતિ કહીએ છીએ એક સ્થાનેથી બીજી સ્થાને જઈ શકાય એટલે ગતિ કહીએ છીએ તો કોઈ પણ હાડકાને ગતિ કરાવવી હોય તો સ્નાયુઓ જે છે એનું સંકોચન કાર્ય ખૂબ જરૂરી છે અથવા તો તમે એમ પણ કહી શકો કે આ સ્નાયુઓ જે છે એ સંયુક્ત રીતે એટલે એકબીજા સાથે જોડાઈને કાર્ય કરે છે તમે એ ટોપિક પણ લખી શકો શું તો કે જે આપણા હાડકાઓ છે આપણા અસ્થિઓ છે એને ગતિ પ્રદાન કરવા માટે અસ્થિઓ પણ લખી શકો ગતિ પ્રદાન કરવા માટે એવું પણ લખો અથવા ગતિમાં લાવવા માટે એવું પણ તમે લખી શકો બે સ્નાયુઓનું સંયુક્ત આ શબ્દનો અર્થ શું થાય તો સંયુક્ત એટલે ભેગું સંયુક્ત એટલે ભેગું તો એ કે છે આપણા હાડકાઓ જે છે એને હલનચલન કરાવવા માટે એક નહીં બે સ્નાયુઓ ભેગા મળીને કાર્ય કરે એ ખૂબ જરૂરી છે આપણે લખી શકીએ કે આપણા હાડકાઓને આપણા અસ્થિઓને હલનચલન કરાવવા માટે બે સ્નાયુઓને એકસાથે ભેગા મળીને કામ કરવું પડે જો બે સ્નાયુ હવે અહીંયા ધ્યાન તમને એ પ્રશ્ન થતો હશે પેલા બે સ્નાયુઓ કેમ માનો કે હાથ છે બરાબર આ પાછળ જે સ્નાયુ છે આગળ પણ સ્નાયુ છે હવે આગળનો સ્નાયુ આમ સંકોચન પામશે અને પાછળનો સ્નાયુ જે છે એ વિસ્તરણ નહીં પામે તો હાથ વળી શકશે ના વળી શકશે નહીં એટલે કોઈ પણ અસ્થિ કોઈ પણ હાડકા છે એને ગતિમાં લાવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિમાં લાવવા માટે આપણે બે સ્નાયુઓને એકસાથે કાર્ય કરવું પડે છે અસ્થિને વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે હવે બીજો સ્નાયુ હવે આ જ વાત તમારી ટેક્સ્ટ બુકમાં સમજાવેલી છે કે જ્યારે કોઈ હાડકું છે એક્ઝામ્પલ તરીકે હાથમાં આવેલું હાડકું એને આપણે ગતિમાં લાવવું છે અહીંયાથી અહીંયા સુધી તો આપણે હાથ વાળવો છે ત્યારે ઉપર આવેલું હાડકું સ્નાયુ સંકોચાશે અને નીચેના સ્નાયુ વિસ્તરણ પામશે જ્યારે એને વિપરીત દિશામાં લેવું છે ત્યારે શું થશે તો ઉપરનું જે સ્નાયુ છે એ વિસ્તરણ પામશે અને નીચેનો સ્નાયુ જે છે એ સંકોચન પામશે તમે કોણી પાસે કળચડી પડેલી પણ જોઈ શકો છો જ્યારે હાથ સીધો કરો છો ત્યારે તો આ રીતે આપણે બે સ્નાયુઓના સંયુક્ત કાર્યની જરૂર પડે જો કોઈ હાડકાને હલનચલન કરાવવું હોય તો અહીંયા આપણે આટલું રાખીએ હવે પછીના લેક્ચરમાં જુદા જુદા પ્રાણીઓ કઈ રીતે ચાલે છે એમની શરીર રચના કેવી છે એના વિશે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું આવજો.